દિંડોલી જલારામ સોસાયટીમાં મળી આવેલી આધેડ મહિલાની લાશ પ્રકરણમાં દિંડોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. નવાગામ દિંડોલી જલારામ સોસાયટીમાંથી 6 મહિના અગાઉ તારીખ 24 એપ્રિલના રોજ પાર્વતીબેન ઠાકોરભાઈ પટેલ નામની આધેડ મહિલાની લાશ ઘરમાંથી મળી આવી હતી. જો કે જે તે સમયે પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. જો કે ત્યારબાદ પોલીસે લાશનું પીએમ કરાવતા આધેડ મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાને કારણે પાર્વતીબેનનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે દિંડોલી પોલીસ મથકના એએસઆઈ વિનુ ગુરજી ચૌધરીએ જાતે ફરિયાદી બની દિંડોલી પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સુરત.